हेलो पुडीज, वेलकम बैक टू माय चैनल। मार्केट में मळती ब्रिटानिया केक स्लाइस तो तमने खूब ज भावती हशे, तो आजे आपणे तेने घरे केवी रीते बनावाय ते जोई लईए। तेना माटे 1.5 कप मैंदो, 1/2 कप तेल, तेल कोई पण सुगंध वगरनुं लेवानुं, मोडुं दही जे आपणे 1/2 कप लीधुं छे, 1/2 कप शुगर पाउडर, टूटी फूटी जे तमे तमारी पसंद मुजब लई शको छो, बेकिंग सोडा, बेकिंग पाउडर, येलो फूड कलर अने अहींया आपणे एसेंस लीधा छे। चालो आपणे जोई लईए ब्रिटानिया केक स्लाइस केवी रीते बनाववी। ब्रिटानिया केक स्लाइस बनाववा माटे आपणे एक बाउल मां दही लईशुं। दही रूम टेम्परेचर उपर होय ते ज लेवुं। त्यारबाद तेमां शुगर एड करीशुं। विस्करनी मददथी सरस रीते मिक्स करी दईशुं। લગભગ 2-3 મિનિટ સુધી આને સતત હલાવતા રહેવાનું છે, એટલે એકદમ સ્મૂથ અને ફ્લફી એવું આપણું મિશ્રણ રેડી થઈ જશે। આપણું મિશ્રણ સરસ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે તેમાં બેકિંગ પાવડર એડ કરીશું। અહીંયા બેકિંગ પાવડર 1 ટીસ્પૂન પ્લસ 1/4 ટીસ્પૂન એડ કરવાનો છે। બેકિંગ સોડા એડ કરીશું જે 1/2 ટીસ્પૂન છે। તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં તેલ એડ કરીશું। મિશ્રણ ખૂબ જ ફ્લફી થયું છે, તેને ધીમે ધીમે હલાવું જેથી તેની ફ્લફીનેસ દૂર ન થાય। ત્યારબાદ આપણે અહીંયા એસેન્સ લીધા છે। એસેન્સ માટે અહીંયા 1/4 ટીસ્પૂન ઓરેન્જ એસેન્સ લીધું છે, 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ લીધું છે, 1/4 ટીસ્પૂન પાઇનેપલ એસેન્સ લીધું છે। માર્કેટમાં મળતી બ્રિટાનિયા કેક સ્લાઇસ છે તેમાં ત્રણેય પ્રકારના એસેન્સનું કોમ્બિનેશન લેવામાં આવે છે, તો આપણે અહીંયા એસેન્સને એડ કરીશું। ત્યારબાદ ચપટી યલો ફૂડ કલર છે તે એડ કરીશું, ચપટી મીઠું એડ કરીશું, હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ધીમે ધીમે લોટ એડ કરતા જઈશું। એકદમ ફાસ્ટ હલાવવાનું નથી, તેને ધીમે ધીમે હલાવતા જ મિક્સ કરવાનું છે। આપણું મિશ્રણ સરખી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં ટૂટી ફૂટી એડ કરીશું। તેના માટે અહીંયા થોડો મેદો એના ઉપર છાંટી દઈશું। આનું કારણ એ જ છે કે જો તમે ડાયરેક્ટ ટૂટી ફૂટી અંદર નાખી દેશો તો જ્યારે આપણે કેક બેક કરતા હોઈશું તો ટૂટી ફૂટી કેકના તળિયે બેસી જશે, તો આવી રીતે તમારે મેદો લઈ અને મેદા વડે ટૂટી ફૂટીને કોટ કરી દેવાની છે, ત્યારબાદ તેમાં અંદર નાખવાની છે। થોડી ટૂટી ફૂટી આપણે ઉપર કેક ઉપર નાખવા માટે રાખીશું। હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આ મિશ્રણને બેક કરવા માટે મૂકીશું। તેના માટે મેં એક બેકિંગ ટ્રે લઈ અને તેને બટર પેપર અને તેલ વડે ગ્રીસ કરી લીધી છે।
હવે આપણે તેમાં આ મિશ્રણ પાથરી દઈશું। તેને એકદમ હળવેથી જ સરખી રીતે ફેલાવી લેવું। કેકનું ટીન છે તે આપણે હાફ ફિલ જ રાખીશું, કારણ કે કેક બેક થશે એટલે તે ફૂલશે। હવે આપણે તેને 180 ડિગ્રી ઉપર કન્વેક્શન મોડ ઉપર માઇક્રોવેવમાં 30 મિનિટ સુધી બેક થવા દઈશું। પણ તેના માટે ખાસ ધ્યાન એ રાખવું કે 5 મિનિટ સુધી તેને જે ટેમ્પરેચર ઉપર આપણે બેક કરવાની છે એટલે કે 180 ડિગ્રી ઉપર 5 મિનિટ સુધી આપણે પ્રીહીટ કરીશું, ત્યારબાદ જ આપણા કેકને 30 મિનિટ માટે બેક થવા દઈશું। ત્યારબાદ આપણે તેને 180 ડિગ્રી ઉપર કન્વેક્શન મોડ ઉપર 30 મિનિટ સુધી બેક કરીશું અને ત્યારબાદ તેને આપણે ચેક કરી લઈશું। અનમોલ્ડ કરવા માટે આપણે એક પ્લેટ તેના પર ઉધી પાડી દઈશું અને આપણું ટીન છે તેને ફ્લિપ કરી દઈશું। આપણે તેના પર બટર પેપર લગાવ્યું હતું માટે ટીન પર તે ચોટ્યું નથી। આપણી બ્રિટાનિયા કેક સ્લાઇસ રેડી છે। બહાર માર્કેટમાં મળે તે જ રીતનો કલર અને ટેસ્ટ પણ છે અને એકદમ સ્પોન્ચી છે। તૈયાર છે આપણી બ્રિટાનિયા કેક સ્લાઇસ। તમે પણ જરૂરથી આ ઘરે બનાવજો અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।